વિજાપુર પીલવાય શેઠજીસી હાઈસ્કૂલ ખાતે સ્વમિલન અમૃત મહોત્સવમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ હાજરી આપી. વિજાપુર શેઠજીસી હાઈસ્કૂલ પીલવાય ખાતે સારાએ 95 વર્ષ પૂરા કરતા અને વર્ષ 2027માં શતક પૂરું થશે તેના અંતર્ગત યોજાયેલ અમૃત મહોત્સવ તેમજ સ્વમિલન સમારંભ તેમજ પીલવાયમાં આવેલ શ્રી ગોવર્ધન મંદિરના દર્શન કરવા માટે શેઠજીસી હાઈસ્કૂલ પીલવાય ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ તેમજ તાલુકાના કોંગ્રેસના ધારાસભ્ય સીજે ચાવડા સહિત ભાજપના અગ્રણીઓએ હાજરી આપી હતી તેમજ સારામાં સોલાર કોમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન કર્યું હતું. આ અનુસંધાનમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ પ્રવચનમાં જણાવ્યું હતું કે વ્યક્તિને 95 વર્ષ પૂરા કરવા માટે ઘણી બધી મુશ્કેલીઓ વેઠવી પડે છે, ત્યારે એક સંસ્થાને ચલાવવા માટે એના કરતાં પણ વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આ સંસ્થામાં તેમના ધર્મપત્ની અને તેમના સસરાએ પણ અહીં અભ્યાસ કર્યો છે અને આ સંસ્થામાં હાજરી આપતા હું ઘણી ખુશી વ્યક્ત કરું છું. આ સંસ્થામાંથી ઘણા લોકો ભણીને આગળ વધ્યા છે, જે સતત 95 વર્ષ સુધી શિક્ષણની સેવા આપતી તે સંસ્થાના વહીવટ માટે તેમજ સંસ્થાના સાથે જોડાયેલા દરેક માટે ગૌરવ સમાન છે. યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શિક્ષણ ક્ષેત્રે એક નવી વિચારધારા સાથે પરિવર્તન શરૂઆત કરવામાં આવનાર છે, જે શિક્ષણમાં ગુજરાતનો નંબર એક હશે. આવતા 25 વર્ષમાં શિક્ષણ હરણફાળ ભરશે, જેમાં દરેક બાળક પોતાની માતૃભાષા ઉપર અભ્યાસ કરશે અને 2-7 વર્ષમાં માતૃભાષા ઉપર આપવામાં આવતું શિક્ષણ ઘણું સરળ બનશે. શાળાના બાળકોએ કાર્યક્રમો અનુરૂપ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કર્યા હતા. મુખ્યમંત્રી, આરોગ્યમંત્રીએ પણ કાર્યક્રમ અનુસાર પોતાના પ્રવચન આપ્યા હતા. શાળાનું મંડળ, બાળકોના વાલીઓ તેમજ સમગ્ર ગ્રામજનોએ કાર્યક્રમમાં હાજરી